રોજ ભર બપોરે કતારગામથી 4 વર્ષની બાળકીનું અપહરણ કરીને યુવકે બાળકી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। આજે આરોપીને સેન્શન કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આરોપી દ્વારા બાળકી સાથે આચરાયેલ હેવાનિયતને લઈને બાળકીની હાલત ખૂબ જ ખરાબ છે। સ્મીમેર હોસ્પિટલમાં ખસાડેલી બાળકીના બંને પ્રાઇવેટ પાર્ટ એક થઈ ગયા છે અને તેના પગમાં પણ ફ્રેક્ચર થયું છે। કતારગામ પોલીસના જણાવ્યા અનુસાર કતારગામમાં શાંતિનગર વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે। પરિવારમાં પતિ પત્ની ઉપરાંત 4 વર્ષની દીકરી મોનિકા પણ છે। ગત રોજ બુધવારે બપોરે મોનિકા ઘરેથી થોડે દૂર ખુલ્લામાં કુદરતી હાજતે ગઈ હતી। પરિવારજનોને એમ કે બાળકી કુદરતી હાજતે ગઈ છે અને થોડી વાર પછી આવી જશે, પરંતુ થોડા સમય સુધી મોનિકા ઘરે ન આવી ત્યારે માતા પિતા તેને શોધવા નીકળ્યા હતા। દરમિયાન શાંતિનગરથી થોડી આગળ રેલવે ટ્રેક પાસે અવાવરુ જગ્યા પર મિતેશ સિંઘ નામના આરોપી મોનિકાને લઈ ગયો હતો। તે દુષ્કર્મ ગુજારતો હતો ત્યારે મોનિકાનો રડવાનો અવાજ આવ્યો હતો। જ્યાંથી થોડા દૂર કારખાનામાં રહેતા કારીગરે અવાજ સાંભળીને બારીમાંથી જોતા તે યુવક બાળકી સાથે દુષ્કર્મ કરતો હતો। કારીગરે બૂમો પાડી એટલે આરોપી ગભરાઈ ગયો અને મોનિકાને ત્યાં જ ફેંકીને નાસી ગયો હતો। ત્યારબાદ કારીગર અને અન્ય લોકો બનાવવાળી જગ્યા પર આવી ગયા હતા। બીજી તરફ મોનિકાના પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। પોલીસે ઘટનાસ્થળે જઈને પહેલા બાળકીને હોસ્પિટલ ખસેડી હતી। બાળકી પર દુષ્કર્મ ગુજારાયું હતું અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું, જેથી બાળકીના બંને પ્રાઇવેટ પાર્ટ એક થઈ ગયા છે અને પગમાં ફ્રેક્ચર થયું છે। પોલીસે અજાણ્યા હવસખોર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની શોધખોળ હાથ ધરી હતી। પોલીસે આસપાસના કારખાના બહારના સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કર્યા હતા ત્યારે આરોપી બાળકીને લઈ જતા પણ દેખાય છે અને બળાત્કાર પછી અશ્વિની કુમાર ગરનાળા તરફ ભાગતા દેખાય છે। કતારગામ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક આરોપીને શોધવા લાગી હતી। 100 જણાની અલગ અલગ ટીમોએ 1 કલાક શોધવામાં મહેનત કરી હતી। દરમિયાન આરોપીને હીરાબાગ પાસેથી ઝડપી પાડ્યો હતો। આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો। તેના આધારે પોલીસે આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી। દરમિયાન હીરાબાગ પાસે કોર્નર પર મોઢા પર માસ્ક લગાવીને ઉભો રહેતો યુવક પર શંકા ગઈ હતી, જેથી પોલીસે તત્કાલ તેની પાસે જઈને માસ્ક હટાવતા તે ભાગવા લાગ્યો હતો। દરમિયાન તેનો પીછો કરી પકડી લીધો હતો। દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને 1 કલાકમાં ઝડપી પાડી પોલીસે સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો। પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેની સામે કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। વધુ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।